એક બીજો પ્રયોગ જોઈએ બજારમાં આવી વસ્તુઓ મળતી જોઈ છે તમે પણ એનો આનંદ લઈ શકો તો આ એક દોરી આરપાર પસાર કરેલી છે પ્લાસ્ટિકના બોક્સમાંથી હવે એને આપણે ખેંચું તો બે કટકા અલગ અલગ થઈ જશે અકળમ બકળમ્બુ હવે એ કયા કટકો અલગ થઈ ગયો બીજો અહીંથી અલગ થઈ બે ભાગ જ અલગ થઈ ગયા હવે દોરી કપાય બરાબર તમે જોઈ શકો છો એક છેડો અહીંયાથી દોરીનો અને બીજી દોરી અહીંથી અહીંની હવે 1 2 3 હવે પાછી દોરી આખી થઈ ગઈ આ મેજિક છે મેજિકનું રહસ્ય તમે પોતે વિચારવાનું અને પાછળથી અમે તમને એનું રહસ્ય કહેશું જય નમસ્કાર મિત્રો આવો એક સરળ અને સાદો પ્રયોગ માણસોને અચંબામાં નાખી દે એવો એક પ્રયોગ આપણે જોઈ મારા મુઠ્ઠીની અંદર આ એક લાકડી છે એ લાકડીને હું મુઠ્ઠીમાં પકડું બરાબર હવે એને અકળમ બકળમ છોડી દઉં તો લાકડી ચૂંટી જાય છે પડતી નથી લાકડી ગમે એટલું જો આપવામાં આવે પડતી નથી પણ દરેક વસ્તુની પાછળ કંઈક ને કંઈક રહસ્ય હોય તો આનું રહસ્ય આપણે જાણી તો મારા હાથમાં બોલપેન છે અને બોલપેન ઘડિયાળમાં ભરાવેલી છે અને એ બોલપેનનો ટેકો આ લાકડીને મળે છે હવે આ પ્રયોગ તમારે બોલપેન ન હોય ઘડિયાળ ન પહેરેલી હોય તો આમ પણ કરી શકાય એક લાકડી લેવાની હાથમાં પકડવાની દરેક માણસને કહેવાનું કે અહીંયા જોર આપો જોર આપીએ કાંડા ઉપર એટલે સ્નાયુ ખેંચાય સ્નાયુ ખેંચાય ને એટલે લાકડી ચોટી જાય પડશે નહીં ગમે એટલું જોર આપો અમે પડશે તો આ લાકડી શા માટે પડતી નથી કારણ કે એનું પણ કંઈક રહસ્ય હોય સ્નાયુ ખેંચાતા નથી અને કંઈ લાકડી પકડાતી નથી પણ એનું રહસ્ય છે આંગળી આ આંગળી જે છે એ પાછળ હોય આ સામે વાળામાં વ્યક્તિઓને દેખાય નહીં એટલે લાકડી ચૂંટેલી હોય એવું લાગે હકીકતમાં એનું રહસ્ય છે જય નમસ્કાર મિત્રો આવો એક આપણે વિજ્ઞાન અને મેજિકનો લગતો આ એક પ્રયોગ છે તો આ રબડ છે રબડ તમે જુઓ તો ઉપર ધાર ઓલી બાજુ છે અને વીટી એમાં ભરાવેલી છે હવે આપણે એને કહેશું ચાલ તો વીટી ચાલશે 1 2 3 4 5 ચાલા જાઓ તો વીટી ધીમે ધીમે ઉપર ચડતી જશે અને